તમામ ના મંગલ ની કામનાઓ કરી છે, જેને હું જોઈ શકું એનું તો મંગલ થાય, જેને હું ઓળખું છું એનું તો મંગલ થાય, પણ જેને હું ઓળખતો નથી એનું મંગલ થાય. એ વારસાની મજબૂતાઈથી આ રાષ્ટ્રને રાષ્ટ્ર બનાવી રાખવાની પરંપરાના પાયાના આ મૂલ્યો છે. ચૌદાર તળાવ 1927 ની એક ઘટનાથી મારે શરૂઆત કરેલી છે. સાંભળજો તમે, આ એટલી જન્મેદની જયારે આ ધરતી પર ઉતરી આવી છે ત્યારે મારે વાત એ કરવી છે કે ચૌદાર તળાવ કે જ્યાં આ તળાવની અંદર તમામને પાણી પીવાનો અધિકાર છે, એમાંથી જનાવર પણ પાણી પી શકે પણ આપણે ન પી શકીએ. આ એ સમયના માનવીય કાયદાઓ, આપણે પાણી ન પી શકીએ ત્યારે એના પાણી પીવાના આંદોલનમાં 1927 માર્ચ મહિનામાં 27 માર્ચ જો હું ન ભૂલતો હોય, ચૌદાર તળાવ બાબા સાહેબ 10,000 થી પણ વધુ મેદનીને સંબોધન કરતા બાબા સાહેબ ચૌદાર તળાવમાં બોલ્યા છે. સાંભળજો, બાબા સાહેબ કહે છે કે તમે અત્યાર સુધી આ તળાવનું પાણી નથી પીધું અને તમે મરી ગયા એવો દાખલો છે. સાંભળજો ખાસ, કે તમે આ પાણી નથી અત્યાર સુધી પીધું અને તમે તમારી પેઢીઓ મરી ગઈ છે એવું છે ને, અને આ પાણી પીને તમે અમર થઈ જશો એવો કોઈ દાખલો નથી. આ પાણી પીશો ને તમે અમર થઈ જશો એવું કઈ આમાં છે નહીં. એટલે માત્ર ને માત્ર પાણી પીવાની આ લડાઈ છે, માત્ર ને માત્ર સાંભળજો વાત ને, કે માત્ર ને માત્ર પાણી પીવાની લડાઈ છે એવું મનમાં ન રાખશો. પણ આ જે ભેદભાવ અને અમાનવીય વર્તન છે એની હામું તમારે તમારા સ્વાભિમાન સાથે મજબૂતાઈથી સાબિત કરવાનું છે કે તમે પણ માણસો છો. આ ધરતીએ કોઈના બાપનો ઇજારો નથી, આ આસમાને કોઈના બાપનો ઇજારો નથી. એ જો તમામને માટે છે તો અમારો પણ અધિકાર એટલો જ આમાં છે, પ્રસ્થાપિત કરવા માટે તમારે ત્યાં પાણી પીવા માટે જવાનું છે, માત્ર પાણી પીવા માટે નહીં. હવે સાંભળજો કે હવે તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો બાબા સાહેબના નામ ઉપર, જે કંઈ પણ કામ તમે કરી રહ્યા છો એનો ઉદ્દેશ શું છે? જો એનો ઉદ્દેશ તમને ખબર ન હોય તો માત્ર તમે પાણી પીવા જાવ છો. જો તમને સાંભળી લે, આ તમામ વર્ગ સાંભળી લે, જો તમને તમારો ઉદ્દેશ ખબર ન હોય અને જય ભીમ કરી નીકળી ગયા હોય, જેનો ઉદ્દેશ નક્કી ન હોય તો તમે ખાલી પાણી પીવા માટે જાઓ છો, તો પાણી હવે તમે તમારા ઘરે જ પી લેવો, કે પીવડાવવા જતા નહીં. કેમ કે એ ઉદ્દેશ જો નક્કી ન હોય તો અઘરું પડે. કેમ કે જે મને શીખવાડવામાં આવેલું છે, મને જે સમજાવવામાં આવેલું છે એ તો આ ઘટના છે. ત્યારે હજી એક પ્રસંગ મને યાદ આવે છે, એ જ બાબા સાહેબ મજદૂરોને સંબોધન કરતા બોલ્યા છે, મજદૂર સંઘોને સંબોધન કરતા કરતા બાબા સાહેબ બોલ્યા છે. હા, તમે જે કામ કરી રહ્યા છો ને એ કામ ઘણું કઠિન છે. મજૂરી કરવી બહુ કઠિન કામ હોય ને, તમે જે મજૂરી કરો છો, તનતોડ મહેનત કરો છો. હા, તમે જે કામ કરી રહ્યા છો એ બહુ અઘરું છે, પણ હા, એ ચોરી કરતા તો સારું છે, કોઈને લૂંટી લ્યો એના કરતા તો સારું છે, કોઈને છેતરી લ્યો એના કરતા તો સારું છે. તો તમે જેટલું પણ કમાવ છો ને એ તમામે તમામ જે તમારી પાસે પૈસા આવે છે ને એના 90% રૂપિયા તમારા દીકરાના શિક્ષણમાં વાપરજો, તો એને આ મજૂરી નહીં કરવી પડે. આ નિવેદન બાબા સાહેબ ત્યારે આપે. વિચાર તો કરો, તમે ક્યાં મહામાનવને બિરદાવવા માટે આ ધરતી ઉપર ઉતર્યા છો? જે શખ્સિયતને આજે કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય, પણ એ વાચક હોય, વિચારક હોય, બુદ્ધિજીવી હોય, તો એને બાબા સાહેબનું નામ લેવું જ પડે છે, લેવું જ પડે છે ને લેવું જ પડે છે. સાહેબ, તમે એને ગમે એટલા સીમાડામાં બાંધી દો, જ્ઞાનને તમે ગમે એટલા સીમાડામાં બાંધી દો કે આનો નહીં સાહેબ. આ તમે કદાચ બહાર તમારી તાકાત છે, તમારી તાકાત છે અત્યારે હું જોઈ રહ્યો છું, તમે ભારતના અવાજ બંધ કરી શકશો,
તમારી તાકાત છે તમે ભારતના અવાજ બંધ કરી શકો પણ આ વિદેશમાં કોલંબિયા જય ભીમ બોલે છે એને તમારો બાપ બંધ કરવા જશે તમે તમારી તાકાત છે અમે માનીએ તમારી ક્ષમતાઓને માનીએ છીએ તમે કદાચ ને આઈના અવાજો બંધ કરી શકો પણ આ નેલ્સન મંડેલા એમ કહીને વયો ગયો કે ભારત આખામાંથી લઈ શકાય એમ છે તો એક જ વસ્તુ છે અને એ છે ભારતનું બંધારણ આને તમે કેમ મૌન કરશો આ ગોરિયાના દેશમાંથી કાળો વડાપ્રધાન કાળો પ્રધાનમંત્રી અહીંયા આવીને બોલ્યો અહીંયા આવીને ઓબામા એમ બોલ્યો તો કે બાબા સાહેબ જો અહીંયા જન્મ હોત ને તો અમે એને ઉગતા સૂરજનું બિરુદ દેત આને તમે મૌન કેમ કરશો હજી તમે તમારા ગુજરાતમાં 20 દેશોને ભેગા કરો સાંભળજો લાઈવના માધ્યમે મારા બોલાયેલા શબ્દોની હું પોતે જ જવાબદારી પૂર્વક નિવેદન આપું છું કે ગુજરાતમાં હમણાં G20 સંમેલન થયું અને 20 દેશો અહીંયા ગુજરાતમાં ભેગા કર્યા અને ગુજરાતમાંથી ભેગા કર્યા એને સંબોધન એમ જ કહેવું પડે કે બુદ્ધ કી ધરતી મેં આપકા સ્વાગત કરતા હું આ અવાજોને તમે કેમ મૌન કરશો અને તમારે અહીંયા પ્રતિમા બુદ્ધની જ દેવી પડે છે તેને પાંચ ગલીના કૂતરા નથી વરતતા ઈ આજ નીકળી ગયા છે વ્યાખ્યાઓ કરો વ્યાખ્યાઓ થવી ખૂબ જરૂરી છે હમણાં જ જ્યારે અમે જયંતિભાઈ મકવાણાને અમે બેઠા ડોક્ટર સાહેબને જ્યારે ત્યારે ચર્ચાનો એક મુદ્દો આવ્યો ને ત્યારે મારે ઈ ચર્ચાની એક વાત મૂકવી છે સાંભળજો બહુ સમજવા જેવી વાત છે અને આ અહીંયા જ કાન આપજો મને જ સાંભળવાના પ્રયત્ન કરજો સંભળાવી દેવાની પરંપરામાંથી બહાર આવી જાજો સાંભળાવ મને આમ કીધું એ નહીં સાંભળવું સાંભળવું જરૂરી છે સંભળાવી તો દેશું આપણે બધી સંભળાવી દેવાની પરંપરા વાળા માણસો છે એક શબ્દ કહીને પાંચ કહી ન દઈએ ત્યાં સુધી આપણે આપણે ચેન નથી પડતું સંભળાવી દેવું નહીં સંભળાવું સાંભળવું સાંભળશો તો આ રાત રાતના ઓજાગરા છે એ જાગરણમાં પરિણમશે બાકી ઓજાગરો છે જો આને જાગરણ બનાવવું હોય તો તમારે સાંભળવું પડે સમજવું પડે જાણવું પડે અને વાતો ઘણી મારે મૂકવી છે આપણી વચ્ચે પણ સમય ઘણો થઈ ગયો છે એક કાધી રચના મૂકીને ત્યારબાદ હું આપની વચ્ચે તાકતથી વાતો મૂકીશ ત્યારે મારી જ એક રચનાથી હું આજના કાર્યક્રમની શરૂઆત કરું છું ये कौन सी आग है आंबेडकर को जो तू लगा के गया है ये कौन सी आग है जो आंबेडकर तू लगा के गया है इस राह में लाखों फना हो गए और करोड़ों मरने के लिए तैयार बैठे हैं ये कौन सी आग है जो आंबेडकर तू लगा के गया है आवी गया के जय भीम वाला का तू हमने रोटला दे छे हां हमें छिए जय भीम वाला छे हां हमारी ओरखाण छे કેમ કે અમારો એક જ બાપ છે તમારો તો ઠેકાણાય નથી આ જોખી વસ્તુ છે અને હા આમાં શું છે કે ઘણી વખતે કે વિશ્વના આવ્યો તો નામ બોલી ગયો ને તેમ બોલી ગયો ને ફલાણું ઢીકડું તો જ્યાં ખીલો ખૂદતો ને ખોડી દે ભાઈ કાઉ દાદા કાગોલિયા કાઉ દાદા કપૂત હકડી સી મૈયણ ભલી હકડો ભલો સપૂત એમ કહેવામાં આવે કે મા દીકરા કેટલા તો કે ચાર ક્યાં છે કે ત્રણ જેલમાં છે ને એક હમણાં જામીન માંથી આવ્યો કાઉ દાદા કાગોલિયા એ કાઉ દાદા કપૂત હકડી સી મૈયણ ભલી હકડો ભલો સપૂત ભલે એક જ હોય સાહેબ પણ આમ નીકળે ને બજારને વચમાંથી તો ખબર પડે કે મારો દીકરો નીકળ્યો અને એ ઘૂંટડે ઘૂંટડે પૈપાન કરાવતા ઘૂંટડે ઘૂંટડે ધાવણે ધાવણે જે જનતાઓ એને આ પાઠ ભણાવે ને ત્યાં દા જન્મી શકે દીકરો કે મને ભૂખ લાગીને દહ ની નોટ કાઢીને કે જા જા ચટાકા પટાકા લે લે કુરકુરિયા લઈ આવ્યો તો થાહે કુરકુરિયા દીવો તમે શું દ્યો છો શું દ્યો છો એ બહુ મહત્વની વસ્તુ છે બહુ ચોખ્ખી વાત છે એટલે અમે તો વિરોધી કોઈ દી હોય જ ન શકીએ અમે તો આ રાષ્ટ્રને રાષ્ટ્ર બનાવી રાખવાની પરંપરાના માણસો છીએ અમારે આ રાષ્ટ્રને રાષ્ટ્ર બનાવી રાખવા માટે જેટલું અમે સહન કર્યું છે ને તમારા બાપની ત્રેવળ નથી એટલું અમે આ રાષ્ટ્રને રાષ્ટ્ર બનાવી રાખવાની પરંપરામાં સહન કર્યું છે ન ખાવાનું ખાધું ન રહેવાની જગ્યાએ રહ્યા ન સાંભળવાનું સાંભળ્યું પણ કેના માટે કે જે જે વિશ્વ ભારતને ઓળખે છે ને
એની ઓળખાણ કાયમી રહેવી જોઈએ. બસ આ એક બાબતને સાબિત કરવા માટે હજી હજારો વિષય મરવા માટે તૈયાર છે. આ એક જ બાબતને ત્યારે ઈ શા માટે અમે કેના વારસદાર છીએ ત્યારે મારી જ એક રચનાથી મારે એક શરૂઆત કરવી છે. ત્યારે વાત કરું છું આજ વિચારી હેત વધાવી લે ધીરે ધીરે. વાત કરું છું આજ વિચારી હેત વધાવી લે. જાત મૂકી તારા દેશના માટે, જાત મૂકી તારા દેશના માટે. એ તારો એ તારો એ તારો દેશ બચાવી લે. વાત કરું છું આજ વિચારી હેત વધાવી લે ધીરે ધીરે. વાત કરું છું આજ વિચારી વાત કરું છું આજ વિચારી હેતે વધાવી લે. વાત કરું છું આજ વિચારી અને તું આને આને હેત એટલે આનંદ પૂર્વક વધાવી લે. શા માટે કે જાત મૂકી તારા દેશને માટે, તારો દેશ બચાવી લે. જો તું તારી જાતિઓને ભેગી લઈને ધોળીને તો આ દેશ નહીં બચે, પછી તારી જાતિઓને તારા કપાળમાં લખાવીશ. ક્યાં લખાવીશ? એ જાતિ ક્યાં હે? જાતિ હી નહીં, આને જાવું જ નથી. આજે જે ઓલી બીક છે ને, આપણે પૂછે કે શું નામ છે તારું, એટલે આપણે કહીએ કે વિષન કાથર, એટલે એને કીડો કળવરે. એને કીડો છે ને, એને આમ કળે, એટલે કે વિષન કે તો કે કાથળ. એટલે કાથળ એટલે તોય આપણે કઈ ન બોલીએ. મારે રાજકોટનો દાખલો છે. હું બરોબર ત્રિકોણ બાગ થી જાતો હતો એમ જી હોસ્ટેલ બાજુ, રિક્ષામાં બેઠો તો મને પૂછ્યું કે શું નામ છે. મેં કીધું વિષન કાથળ. તો કે કાથળ કેમ આવે? તો રૂપિયા આવે તો રિક્ષામાં આવે, બાકી મોત થી હાલો આવે. મને કોઈના બાપ ની હાડી બહાર ની ભાઈ હાલો આવું એમ નહીં. કેમ કે અંદર થી કીડા છે તમને પૂછવાના, એટલે પૂછે એમ નહીં. એટલે 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 તમે કેમ આવો? કેમ આ કીધું તો ખરા. તો કે એમ નહીં, આમ આમ જ્ઞાતિ જાતે કેમ આવો તમે? એટલે મેં કીધું તાર દીકરી દેવી અને બગડ્યો. રિક્ષા બિક્ષા રોકી દીધી નું, એટલે મેં કીધું તો ભાઈ તારે દીકરી દેવી નહીં, તારે દીકરી લેવી નહીં. પછી મારી પેઢીયું ખોતરીને તારે કામ હું છે, કામ હું છે. એ તો કે મને તમે કેવા, તમે કેવા, તમે કેવા, તમે કેવા. અર્જુન નું ભવિષ્ય જેથી જોખમાઈ ગયું ને, તેથી અમે અંગૂઠા ધરી દઈએ. અમે એવા આંગળું ભીત ભારત થઈ જાય કે કોણ લખ્યા બંધારણ. તેથી તમામ જવાબદારી અમારા ખંભે લઈ અને કલમના જોર ઉપર આખા 2000 વર્ષની ગુલામી મટાડી દઈએ અને વિશ્વને લોકશાહીની ભેટ આપી દઈએ. અમે એવા તરસ તો બધાને લાગે, પણ કદાચ ને ષડયંત્ર હોય તો ષડયંત્ર, પણ અમે મેઘ માયા બનીને માથા દઈ દઈએ. અમે એવા અમારા ચરિત્ર ઉપર વાત આવે ને તો ચશ્મા હોડણ બનીને અમે અમારા આંતરડાના ઢગલા કરી દઈએ. અમે એવા તમે કેવા, તમે કેવા, તમે કેવા. જેથી અમારા અમને એક વખત અમારા સ્વાભિમાન ઉપર વાત આવે ને, જેથી 28,000 ને તલવારના ઝાટકે ભોમાં ભંડારી દઈએ ને. અમે એવા તમે કેવા, તમે કેવા. અમે વિદેશની ધરતીમાં આ ભારતને કદાચ ને કોઈ આજ આંખ ઉપાડીને જોય તો એના ઘરમાં ઘરીને અમે ઉધમસિંહ બનીને માથે ગોળીઓ ધરવી દઈએ ને. અમે એવા અમે કદાચ ને કાશીના ઘાટમાં તર્કમાં ઉતરી જાય ને તો અમે રોહિદાસ, અમે કાશીના ઘાટના કબીર. અમે એવા અમે આધ્યાત્મિકતાની પરાકાષ્ઠામાં ઉતરી જાય તો વણ ભાગે પથ કાપવો, વણ વાગે દીવો. જે ઘર મરીને જાવું જીવન એ જીવતા જુઓ. અમે એવા તમે કેવા, તમે કેવા, તમે કેવા. આથી મોટા દાખલા જોઈએ છે અમારા. તો જ્યારે સમ્રાટ અશોક ધ્રુજી જાય અને કે હવે મને કોણ જગ્યા આપશે, હવે એટલા આ નરસંહારો નો હું ક્યાં સુધી સહન કરીશ, તેથી એને રસ્તા બતાવી દઈએ ને એ બુધ ના અમે વંશજો. અમે કેવા એટલે શું? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ કાસ્ટ? શું છે એની ડેફિનેશન? અમને પૂછો છો તમે કેવા તમે, એટલે હવે તમે તારે કોઈ પૂછે તો મારી આ ક્લિપ દઈ દેવી, સીધી દઈ દેવી. તમે તારે કરજો વાયરલ. શું છે હકીકતો છે ને?
ના કઈ ખોટી વાત તો છે ને જાત મૂકીને વીર સાહુજી એ તો જ્ઞાન ને નહીં મારે ધીરે ધીરે જાત મૂકીને વીર સાહુજી એ તો જ્ઞાન ને નહીં મારે જાત મૂકીને વીર સાહુજી એ તો જ્ઞાન ને નહીં મારે જાત મૂકી બાબા ભીમજી સાથે ઓલા ટુકડા જોઈ મારે ધીરે ધીરે જાત મૂકી બાબા ભીમજી સાથે એ તો ઝુંપડા જ મારે જાત મૂકીને વીર સાહુજી એ તો જ્ઞાન ને નહીં મારે આજ આપણે એમ કહીએ સાંભળજો આંબેડકર વાતની વ્યાખ્યા કરી દઉં તો એક મંચ ઉપર કોલ્હાપુર નો ધણી નેટ નામદાર સ્ટેટ કોલ્હાપુર સાહુજી મહારાજ બેઠા છે અને ઈ જ મંચ ઉપર પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બેઠા છે અને ઈ સાહુજી મહારાજ કહે છે કે મેં પ્રથમ અનામત વ્યવસ્થા મારા રાજ્યમાં નક્કી કરી મેં જેટલું પણ આ પીડિતો વંચિતો માટે થઈ શકે આ વર્ષે નાબૂદી માટેની જેટલી તાકાતથી પ્રયત્ન થાય એ મેં કોલ્હાપુરમાં કર્યા પણ મને એવું લાગતું હતું કે મારા પછી કોણ મારા પછી કોણ હવે મને ચિંતા નથી હવે આ સમાજના પ્રતિનિધિત્વ તરીકે હું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આપને સમર્પિત કરું છું એક રજવાડું જગ્યા દઈને બાબા સાહેબને આગળ કરે છે એક રજવાડું તું છે કોણ પાંચ જણાના સંગઠનનો પ્રમુખ છે કોણ છે કોણ તું જેથી મને ખબર પડે ને કે મારથી જ્ઞાની માણસ અહીં બેઠો છે તેથી મારે મારી જગ્યા ખાલી કરી દેવી જોઈએ અને એને પ્રમુખ બનાવી દેવો જોઈએ આ આંબેડકર વાત છે નહીં મને પ્રમુખ બનાવો તો હું મરી જા મરી ગોર ખોદિયા એ તો અમારી આ આંબેડકર વાતની વ્યાખ્યાઓ ફેરવી નાખી છે જાત મૂકીને વીર સાહુજી એ તો જ્ઞાનને નહીં મારે ધીરે ધીરે જાત મૂકીને વીર સાહુજી એ તો જ્ઞાન ને નહીં મારે જાત મૂકી બાબા ભીમજી સાથે ઝૂંપડા જોઈ મારે ધીરે ધીરે જાત મૂકી બાબા ભીમજી સાથે ઝૂંપડા જોઈ મારે પેલે છે ને અંત ભારતીય પેલે છે ને અંત ભારતીય હવે આ હવે આ હવે આ નાચ નચાવી લે વાત કરું છું આજ વિચારી હેતે વધાવી લે પેલે છે ને અંત ભારતીય મોહમ્મદ અલી જીણાએ કીધું મેં અલગ પાકિસ્તાન માંગ્યું તમે કોઈ વ્યવસ્થા માંગી લ્યો ત્યારે બાબા સાહેબ કે તમે માંગો ને તમને દઈ દે કઈ વાંધો ને પણ હું ન માંગી શકું કારણ કે હું પ્રથમે ભારતીય છું અને અંતે ભારતીય છું આ ભાવના કેમ ન જાગે તમને રાષ્ટ્ર તરફની જો તમે રાષ્ટ્રહિતા નહીં જન્માવી શકો તો નિષ્ફળ છો આ માની લેવું જોઈએ તમારે પેલે છેલે ને અંત ભારતીય પેલે છેલે ને અંત ભારતીય હવે આ હવે આ હવે આ નાચ નચાવી લે વાત કરું છું યાદ વિચારી હેતે વધાવી લે વાત કરું છું યાદ વિચારી હેતે વધાવી લે તારી આ
તાત મૂકીને વીર ઉધમસિંહ ડાયર ના માથડા લયા રે ધીરે ધીરે તાત મૂકીને વીર ઉધમસિંહ ડાયર ના માથડા લયા રે તાત મૂકીને વીર ભગતસિંહ ફાંસી ના માજડા તુ મારે ધીરે ધીરે તાત મૂકીને વીર ભગતસિંહ ફાંસી ના માથડા તુ મારે જાત મૂકીને વીર શિવાજી કોણે તિલક તાણ્યા રે ધીરે ધીરે જાત મૂકીને વીર શિવાજી કોણે તિલક તાણ્યા રે જાત મૂકીને વીર ઉધમસિંહ કે ડાયલના માથડા લણી લીધા અને જાત મૂકીને વીર ભગતસિંહ કે ફાંસીના માથડા સુધી પહોંચી ગયો એની ડાયરીમાં લખે છે કે મેરી કલમ ભી મેરે જજ્બાતોં સે કુછ ઇસ તરહ સે વાકફ હૈ કલમ કેતા બોલપેન જજ્બાત કેતા પોતાના વિચાર અને ઓળખું કે મારી બોલપેન પણ મને ઓળખે છે મેરી કલમ ભી મેરે જજ્બાતોં સે કુછ ઇસ તરહ સે વાકફ હૈ અગર મેં ઇશ્ક ભી લિખું તો ઇનકિલાબ લિખા જાતા હૈ અગર મેં ઇશ્ક ભી લિખું તો ઇનકિલાબ લિખા જાતા હૈ જેણે જેણે દીધું છે અને ભગતસિંહ કહે છે કે કદાચ ને આઝાદીની લડતમાં હું જીવતો રહીશ ને ભારત દેશ આઝાદ થઈ જશે ને ત્યાર પછી હું બાબા સાહેબ સાથે રહીને કામ કરીશ આ ભગતસિંહના નિવેદનો છે સાહેબ તો વિચાર તો કરો મેં નાસ્તિક કહ્યું ભગતસિંહનું ડાયરીનું આ પુસ્તક છે વાંચવું જોઈએ આપણે સમજવું જોઈએ જાત મૂકીને વીર શિવાજી કોને તિલક તાણ્યા રે તમે ઇતિહાસના પરમા જોવ તો ખરા કે શિવાજીના રાજ તિલક કેમ અને કોણે કરાવ્યા છે બધું મારે થોડું કહેવાનું હોય થોડુંક યુવાનો શોધો એટલે તમને ખબર પડે કે ઇતિહાસના પન્નાની અંદર શિવાજીના તિલક કોણે તાણ્યા છે ગોતવું પડે સાહેબ ખોજવું પડે જાત મૂકીને વીર શિવાજી કોણે તિલક તાણ્યા રે ધીરે ધીરે જાત મૂકીને વીર શિવાજી કોને તિલક તાણ્યા રે આ તારા નથી મુજ દેશ ના મોભી આ તારા નથી મુજ દેશ ના મોભી હવે આ હવે આ હવે આ વાત પચાવી લે વાત કરું છું આજ વિચારી હેતે વધાવી લે ધીરે ધીરે વાત કરું છું આજ વિચારી હેતે વધાવી લે જાત મૂકી તારા દેશ ના માટે જાત મૂકી તારા દેશ ના માટે એ તારો ઉપાડી તો લે એક વખત જોતો ખરા તું કે કોણ કોણ નથી જીકા એ જેની હામું આખું ભારત ઉભી ગયું હોય ને આખું ભારત તો એ નથી જીકા એ અમારા જ્યોતિબા ફૂલે છે ત્યારે તમને કોઈ ભણાવવા તૈયાર ના થાય અને સાવિત્રી માં કે નહીં નહીં મારે તો આમને દીકરીઓને ભણાવવી છે ભણાવવી છે ભણાવવી છે અરે કિચડ ઉડાડ્યું છાણ ઉડાડ્યું એની હાડી બદલાવીને તમને ભણાવ્યું અને એ બોલ્યા છે માં મેં ઝુકેગા નહીં આ ઝુકા નથી ઇતિહાસના પરની અંદર વિરોધના વાવતા વિચારી ગયા હોય બાબા સાહેબને કહેવામાં આવ્યું કે અનામતની વ્યવસ્થા બાબા સાહેબ બંધારણમાંથી કાઢી નાખીએ તો અને બાબા સાહેબ કે એના બે જ રસ્તા છે કોઈક બીજા પાંચ લખાવી લ્યો ને કે મને હટાડી દો બાકી મારી હયાતીમાં તો લખાશે લખાશે ને લખાશે મેં ઝુકેગા નહીં જે ઝુકા નથી ઇતિહાસના પરની અંદર એક ની હજાર દાખલા હું તમને ગણાવી શકીશ એક ની હજાર દાખલા તમારી હામા પક્ષમાં કેટલા બેઠા છે અને તમે આવા નિવેદન કરો એ મને નથી સમજાતા પણ આ બધાના વિરોધમાં તો અડધા અડધા ભારત હતા તોય ઝુકા નથી સાહેબ તોય ઝુકા નથી એ અમારા દાખલા છે મન ચંગા તો કથરોટ મેં ગંગા ફિર ક્યું જાય કાશી ઓર ગંગા આ રોહિદાસ બોલ્યા છે ત્યારે હું એની સામે બોલવાવાળા માણસો નહીં હોય પણ મેં
झुकेगा नहीं क्योंकि उन्हें खबर होती कि हमें हाचा रस्ते से ये परमा ये जन्मी केवु पड़े मैं नुआ हाले भाई अने जे बीजो कौन नथी जीको एनी हूँ तुमने आ पंक्ति में हूँ बात मुकू छू जात मुकी बिसन कोर नो बेटो नाम का श्री राम रे धीरे धीरे जात मुकी बिसन कोर नो बेटो नाम का श्री राम रे भगना पेंडल ले देस ही मारा नाखिया दामारे भगना पेंडल ले देस ही मारा नाखिया दामारे धीरे धीरे भगना पेंडल ले देस ही मारा नाखिया दामारे जाति पोनानी जाति उजानी जाति पोनानी जाति उजानी ए एनी ए एनी ए एनी पोची दबावी रे बात करूं तू याद बिचारी हिते वदावी ले धीरे धीरे बात करूं तू याद बिचारी हिते वदावी ले अने छेली पंक्ति जात मुकी ने आईवा मैदाने सुख में पाय मारे धीरे धीरे जात मुकी ने आईवा मैदाने सुख में पाय मारे मानवता ना मूल्य थी सौ ने गई मारे धीरे धीरे मानवता ना मूल्य थी सौ ने गई मारे विसन के सताना सियारू विसन के सताना सियारू विसन के सताना सियारू विसन के सताना सियारू ए तारू ए तारू ए तारू नाक बचावी ले कपातर नाक बचावी ले कपातर नाक बचावी ले बात करू छू आई बिचारी हे ते बचावी ले बात करू छू आई बिचारी हे ते बचावी ले जात मुकी तर दर्शन माते जात मुकी तर दर्शन माते ए तारू ए मारू ए अपनो देश बचावी ले बात करू छू आई बिचारी हे ते बचावी ले मारो हाथों ही सरदार